અને હવે વાત કરીએ બેદરકારીની હોસ્પિટલ। तो अमदावादने सिविल हॉस्पिटल के जे वारंवार विवादों में सपड़ाते जोवा मळे छे त्यारे वधु एक विवाद अने वधु एक बेदरकारी सिविल हॉस्पिटल नी सामे आवी छे। अमदावाद सिविल नी घोर बेदरकारी नो किस्सो प्रकाश में आव्यो छे। 4 मे थी दर्दी आइसोलेशन वोर्ड माथी गायब थयो हतो अने छेक 8 दिवस बाद सत्ताधीशोए जवाब आप्यो अने तेमणे जणाव्यु के आ व्यक्ति हवे गायब दर्दी हता के जेवो हवे मोते भेट्या छे। जो के आ दर्दी ने गळानुं कैंसर हतु अने तेवो सारवार अर्थे सिविल आव्या हता त्यारे तेमणे जे कोरोनानुं जे आइसोलेशन वोर्ड बनाववामां आव्यो छे त्यां तेमणे एडमिट करवामां आव्या हता अने त्यारबाद तेमना परिवारनी साथे कोई ज जातो संपर्क रह्यो न हतो। 8 दिवस बाद डॉक्टरोए बेदरकारी सामे आवी छे। तो सिविल हॉस्पिटल नी गंभीर बेदरकारी सामे आवी त्यारे सवालो उद्भवी रह्या छे के केम आटली मोटी बेदरकारी थई। दर्दी गायब थयो तो परिवारजनों ने केम जाण न करवामां आवी, परिवारजनों थी आ वात केम छुपाववामां आवी अने 8 दिवस बाद केम प्रशासन जाग्यू। 8 दिवस जेटलो समय वीती गयो त्यार बाद प्रशासन जाग्यू अने तेमना परिवारनी साथे तेमणे त्यारे वात करी अने तेमणे जणाव्युं छे के दर्दी मोते भेट्यो छे। तो पहेला शा माटे आ प्रकारनो खुलासो न करवामां आव्यो? 8 दिवस सुधी जानकारी माटे टाळवामां आवता हता परिवारजनોને। અમે 4 તારીખને આવ્યા હતા પોરબંદરથી, અહીંયા કેન્સરની ટ્રીટમેન્ટ મારા પપ્પાની ચાલતી હતી, કેમોથેરાપી ચાલતી હતી અને 2 કેમો એમને લીધા હતા અને 3 કેમોની માટે અમે આવ્યા હતા। એટલે અમે કેન્સર ડિપાર્ટમેન્ટમાં આવ્યા એટલે એ લોકોએ કીધું તમે બહારથી આવો છો તો પહેલાં તમે 1200 બેડમાં તમારા જે રિપોર્ટ સેન્ટેન્સ છે એ બતાડી આવો, તમને એક દિવસમાં ત્યાંથી મોકલી દેશે, પછી તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરશું। એ જગ્યાએ હું અહીંયા 1200 બેડમાં ગયો, કેસ બારીએ કેસ કઢાવ્યો પપ્પાનો અને એ લોકો એડમિટ કર્યા એટલે મને બહાર મોકલાવ્યો। પછી પપ્પાને ત્યાં આઇસોલેટ રૂમમાં ઉપર 5મા માળે રાખ્યો હતો, એ પછી કંઈ મૂવમેન્ટ શું કરી એ લોકોએ મને કંઈ ખ્યાલ હશે નહીં। આજે માહિતી એવી આવી સવારના મીડિયાના માધ્યમથી લાઈવ થયા હું સવારના, એટલે એ લોકોએ મને બોલાવ્યો પછી કીધું કે તમે પીએમ રૂમમાં જોઈ આવો, એક ડેડ બોડી કેન્સરની છે, એમાં કોરોનાના કંઈ લક્ષણ નથી, નેગેટિવ છે રિપોર્ટ કોરોનાનો। પછી સવારનો હું અહીંયા જોવા ગયો તો પપ્પાની ડેડ બોડી ત્યાં હતી। પછી એ લોકોએ કહે છે હવે આગળથી તમે 1200 બેડમાં સર્ટિફિકેટ લઈને તમે તમારી પોરબંદરના પ્રવીણભાઈ હીરાલાલ એને ગળાનું કેન્સર હતું અને એ ગળાના કેન્સર માટે જ એ કેન્સર હોસ્પિટલમાં બતાવાયેલા। કેન્સર હોસ્પિટલવાળાએ અત્યારની આ મહામારી જોતા એને કંઈક શ્વાસની બીમારી હતી, એને અમારી કોરોનાની હોસ્પિટલમાં મોકલ્યા। કોરોનાની હોસ્પિટલમાં રાતના એ એક્સપાયર થઈ ગયા અને એક્સપાયર થયા પછી અમારા આરએમઓ અને અમારી ત્યાંની ટીમ છે એમના જે સગાનો ફોન હતા એના ઉપર શોધવાનો ખૂબ જ પ્રયત્ન કરેલો। અમારો જે ડોમ એરિયા છે કે જ્યાં અમે સગાને રાખીએ ત્યાં પણ શોધવાનો પ્રયત્ન કરેલો, એ મળ્યા નહીં। 3 દિવસ સુધી સતત પ્રયત્નો કર્યા અમે અને પછી આ ડેડ બોડીને અમે અમારી જે મોર્ચ્યુરી કહેવાય મોર્ચ પોસ્ટમોર્ટમ રૂમ એમાં કોલ્ડ રૂમમાં રાખેલી અને આજે કોઈક સગા આવ્યા તો એમને આ બધી આજે જે ડેડ બોડી બતાવી અને એમને આઇડેન્ટિફાય કરેલી છે। એમને ભલે એવું કીધું હોય પણ અમારા આરએમઓ એ સતત 3 દિવસ સુધી ફોન કર્યા, એમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આ ઘટનાની ન્યાયિક જાંચ કરાવે, તપાસ કરાવે, આખી સિવિલ હોસ્પિટલના તંત્ર ઉપર જાંચ બેસાડે અને વ્હાઇટ પેપર બહાર લઈ આવે કે રાજ્યનું જે કોરોના તંત્ર આખું છે એને એ પોતે જ કોરોનાગ્રસ્ત થઈ ગયું છે, એને જ એમાંથી બચાવવાની જરૂર છે।